માત્ર અહીંયા ટહેલવા આવ્યો રમેશ ને ચરણ ચોંટી ગયા ઇતિહાસમાં. હૃદયમાં વિશ્વમાં ટહેલવાની હળવાશ લઈને સૌ કોઈ આવે છે, પણ ઇતિહાસની ધરતી પર ચરણ ખોડી જવાનું કામ તો માત્ર ગણ્યા ગાંઠ્યા લોકો જ કરી શકે છે. ગુજરાતના ઇતિહાસમાં અનેક રાજવીઓ, ધનકુબેરો, સંતો, મહાત્માઓ થઈ ગયા છે, પણ આદિકવિ નરસિંહથી રમેશ પારેખ સુધીના કવિઓએ તેમની કાવ્ય પ્રતિભાથી માત્ર ઇતિહાસમાં અનન્ય સ્થાન જ નહીં, પણ લોક હૃદય અને લોક હોઠો પર તેમના ગીતો દ્વારા કાયમનું રહી જાય તેવું સંભાળણું મૂકતા ગયા છે અને ગવાતા જ રહેશે. કુમાર ચંદ્રક, નર્મદ ચંદ્રક, પરિષદ અકાદમી વગેરેના અનેક પુરસ્કારોથી વિભૂષિત અને તાજેતરમાં જ જેમને ગુજરાતી ભાષાનો સર્વોચ્ચ પુરસ્કાર રણજીતરામ ચંદ્રક અર્પણ થયો છે તેવા કવિશ્રી રમેશ પારેખ, જેનો આ પળે વન પ્રવેશ મહોત્સવ સોનલ તારો દેશ અમરેલીમાં ભવ્ય રીતે ઉજવાઈ રહ્યો છે, તેમને મળીએ અને બે વાતો કરીએ. રમેશભાઈ, વન પ્રવેશ પ્રસંગે મારા અને ભાવક મિત્રોના ખૂબ ખૂબ અભિનંદન. આભાર. વાંસ વનમાં હતા એ બધા વાંસ વાંસળી થઈ ગયા. રમેશભાઈ, તમે વાંસમાંથી વાંસળી કઈ રીતે બન્યા? કવિતા સાથે પ્રથમ પરિચય શી રીતે થયો? કઈ રીતે કવિતા લખતા થયા? કવિતા કઈ રીતે જન્મે છે એ તો કવિ પોતે સ્પષ્ટ રીતે કહી શકતો નથી, પરંતુ માણસ તરીકે જીવાતા જીવનમાંથી જે કંઈ અનુભવો પ્રાપ્ત થાય છે, સારા નરસા, એ અનુભવોને સૌંદર્યમાં બોલીને કવિ શબ્દરૂપે અભિવ્યક્ત કરે છે. એવું એક સંવેદનશીલ હૃદય મળ્યું અને ધીરે ધીરે એ સૌંદર્યમાં શબ્દને બોલવાની એક મનમાંથી જ કોઈ પ્રેરણા મળી અને ધીરે ધીરે શબ્દ સાથે સંબંધ બંધાતો ગયો. કોઈ એવી કોઈ ક્ષણ નથી કે જે હું આંગળી ચીંધીને કહી શકું કે આ ક્ષણે મને કવિ બનવા તરફ વાળ્યો, પરંતુ સૌંદર્ય ક્ષણનો સાક્ષાત્કાર થયો હશે, મારામાં એ પ્રતિબિંબ ઝીલાયું હશે અને શબ્દ પણ ત્યારે જ જન્મ્યો હશે. કોઈ સ્વાતિ ના નક્ષત્રમાં વરસાદનું ટીપું પડે અને મોતી બંધાય એ રીતે કોઈ અંતરમાં કોઈ એવો યોગ થયો હશે અને કવિતાનું કે શબ્દ મળ્યો હશે, સર્જનનો શબ્દ મળ્યો હશે. પરંતુ માત્ર યોગ માત્રથી જ કવિતા થોડી બને. યોગ માત્રથી કવિતા, કારણ કે દરેકનો યોગ હોય છે હું માનું છું, કારણ કે સમય છે દરેકને નિયંત્રિત કરે છે, યોગ્ય પળે યોગ્ય વસ્તુ આપે છે એ હું માનું છું. અને જ્યારે મારી પાત્રતા જણાય છે ત્યારે એણે શબ્દ મને આપ્યો છે, એ શબ્દ મારામાં પોષાયો, વિકસ્યો અને પછી અંકુર રૂપે પ્રસ્ફુટિત થઈ અને પછી છોડ રૂપે, વૃક્ષ રૂપે બહાર દેખાયો, એનો આવિષ્કાર થયો. તમારી આ માટેની મને પંક્તિઓ યાદ આવે છે કે પગલું ભરું તો પણ ઉભેલા પાડને ઝરણાની જેમ ફૂટે ઢાળ, સુકાએ જાડવાને સ્પર્શું તો ઉઘડના જાસૂદના ફૂલ ડાળ ડાળ. લોહી તોડી અક્ષરો આપ્યા મને તે બધા તો તેરવે થીજી પડ્યા. સાહિત્યના અનેક સ્વરૂપો સાથે કઈ ગરજે કામ પાડવાનું તમને સૂચ્યું. પ્રારંભે વાર્તાઓ લખી અને પછી કવિતા અને કવિતામાં પણ અનેક પરિમાણો, તો ઓછા શિક્ષણે પણ તમારી ભાષાનું આ નિત નવું અને અદ્વિતીય રૂપ તમે કઈ રીતે સર્જી શક્યા તે કહેશો? મનુષ્યને મનુષ્ય તરીકે ઓળખવાનો અને સૌંદર્યના આંગળાથી ફંફોસવાનો એક પ્રયત્ન, એ એટલે કવિતા. એને પામવાનો એક આયાસ છે, પામી શકાય છે કે કેમ એ બીજી વાત છે, પણ પામવાનો એ પ્રયત્ન, માણસ તરીકેનો માણસને પામવાનો પ્રયત્ન એ કવિતા.
એટલે જ્યારે જ્યારે પણ એમ કે એમ થાય કે હજુ પૂરું પાયમાં નથી, હજુ એમ કે બાકી છે, હજી અનેક એના પરિમાણો મનુષ્યના બાકી છે, હજી એને સમજી શક્યા નથી, હજી એને ઓળખી શક્યા નથી, હજી એને અનુભવી શક્યા નથી, એવી અંદરથી એક અતૃપ્ત વાત જાગ્યા કરે વારે વારે. અને એને માટે દરેક વખતે એમ થાય કે હજુ કશુંક કરવાનું બાકી છે, હજુ કશુંક કરવાનું બાકી છે, હજુ અભિવ્યક્ત કરવાનું બાકી છે, હજુ કોઈક ખૂણો રહી જાય છે. એવી અતૃપ્ત એક ઝંખનાને કારણે સતત નવું નવું શબ્દ સાથે અનુસંધાન જોડાતું રહ્યું છે. એને કારણે પછી વાર્તા હોય કે કવિતા હોય કે નાટક હોય, ઇવન બાળકાવ્ય હોય, તો પણ અંદર પ્રયત્ન છે એ જ છે કે મનુષ્યને પામવું, અને મનુષ્યને પામીને પોતાને પામવાની વાત છે. વાહ. ઉઘાડે છોગ વહે લીલું છંપૂર, એને ભોગળ નહીં કાંગરા કે દોઢી. આપના ગીતો જબરજસ્ત લયના પ્રવાહોનું પૂર છે, ગઝલોમાં ભાષાના બંધનોને ફગાવી દેતું સામર્થ્ય છે, અછાંદસ પણ વિશ્વની પીડાઓ યાતનાઓનું શબ્દમાં રૂપાંતર છે, વ્યંગ કવિતામાં જીવનની એબ્સર્ડિટી પ્રગટ થાય છે, અધ્યાત્મ કવિતામાં શબ્દની શક્તિ દ્વારા ભક્તિના પરમ બિંદુને સ્પર્શો છો. તો આટલું વૈવિધ્ય અને સામર્થ્ય કઈ રીતે આવે છે? કારણ કે મનુષ્ય સાથે મારે કોઈક સંબંધ છે એમ તો હું જરૂર માનું છું. એ સંબંધને દરેક આપણે એમ કહીએ કે દરેક પ્લગ છે, દરેક પ્લગમાં હું મારી એમ કે પિન ગોઠવું છું. ક્યાંય જો પ્રકાશ થતો હોય, મનુષ્યને મનુષ્ય તરીકે પામવાનો એમ કે જો આનંદ મળતો હોય, તો આનંદ પામવા માટે મારા વિવિધ પ્રયત્નો છે. પછી વ્યંગ કવિતા હોય કે ગીત કવિતા હોય, ગઝલ હોય, અછંદસ હોય, કોઈ પણ રીતે મારે મનુષ્યને પામવો છે. મનુષ્ય એટલે ટોટલ મેનની હું વાત કરું છું, કોઈ એકાદા છૂટાછવાય માણસની વાત નથી. ટોટલ મેનને પામ મારે એમ કે મળવું છે, મળવાની મારી યાત્રા છે. હું જીવનને એવી યાત્રા ગણું છું કે માણસને માણસ તરીકે મળવાની વાત છે. તમે જે વાત કરી કે પ્લગ જુદા જુદામાં પિન ભરાવીએ, પરંતુ જો વીજળી, સંવેદનાની વીજળી ન આવતી હોય તો કવિતા બને નહીં. તો અમારો પ્રશ્ન એ જ છે કે તમારી સંવેદનાની વીજળી ક્યાં જનરેટરમાંથી આવે છે? મેં કહ્યું ને કે મનુષ્યને પામવાની જે ઝંખના છે, એ ઝંખના એમ કે જનરેટર રૂપે ગોઠવાયેલી છે. વાહ. એ જનરેટ કર્યા કરે છે મને કે જા, અંદરથી આજ્ઞા કરે છે, પેલો મનોજના શેર જેવું કે અંદરથી કોઈ મને આપે છે જાસો, અંદરથી સતત જાસો આપે છે, અને મારે મનુષ્ય પાસે એમ કે પહોંચવાના, શબ્દથી પહોંચવાના, મનથી પહોંચવાના, કલ્પનાથી પહોંચવાના એમ કે મારા પ્રયત્નો શરૂ થઈ જાય છે. તમે એક વખત કહેલું છે કે રમેશના ખિસ્સામાં થોડા ગીતો છે, એ અગર ના હોત તો કેવી હાલત હોત. તમારી આ પંક્તિઓ પરથી તો લાગે છે કે તમે માત્ર તમારા ગીતોથી સંતુષ્ટ છો, તો એ સિવાયનું તમારું કવિકર્મ શું ફોગટ છે? તમે જે કોટેશન આપ્યું, રમેશના ખિસ્સામાં થોડા ગીતો છે, એ અગર ના હોત તો કેવી હાલત હોત, એ ગઝલનો શેર છે. એટલે ગીતથી હું અસંતુષ્ટ એમ કે સંતુષ્ટ છું અને બીજા સ્વરૂપોથી અસંતુષ્ટ છું એવું નથી. મારે ગીતની વાત કેવી છે, તમે ગઝલથી કહી. વાહ, સરસ વાત. એટલે એકબીજાના પૂરક રૂપે મેં સ્વીકાર્યા છે. મારે જે ગીતમાં હું નથી કહી શકતો એ મેં ગઝલમાં કહ્યું હોય, ગઝલમાં ન એમ કે અભિવ્યક્ત થઈ શક્યું હોય એ અછાંદસમાં, વ્યંગ કાવ્યમાં, વાર્તામાં, કોઈ પણ રીતે મારે તો અભિવ્યક્ત થવું છે. એટલે એ અભિવ્યક્તિની આ એક તરાહ રૂપે એમ કે કાવ્યના પ્રકાર રૂપેની, પણ અભિવ્યક્તિની એક તરાહ રૂપે જો તમે સ્વીકારો તો એક સળંગ વાત છે, એમાં ક્યાંય કટકો પડતો નથી. બરાબર છે, એ સરસ વાત છે તમારી. પરંતુ તમે એમ જેમ કહ્યું કે તમારું બળ, કવિતા પાછળનું બળ મનુષ્યને પામવાની તીવ્ર ઝંખના છે, પણ બધી જ કવિતાઓ પાછળ એ બળ હોઈ શકે? દાખલા તરીકે તમે એમ કહો છો કે કાગળ હરી લખે તો બને, અવર લખે તે એકે અક્ષર, નથી ઉકલતા મને. તો મીરાએ પરમ ભક્તિથી કવિતાના ઉચ્ચ શિખરો સર કરેલા. મારા મતે તમોએ પરમ કવિતાથી ભક્તિના શિખરો સર કર્યા છે. તમારી અધ્યાત્મ કવિતાના સર્જન પાછળનું બળ કંઈ અલગ ખરું કે એ જ છે? મેં આપને કહ્યું કે એ પ્લગ જોડી જોઉં છું, એ
એ ભક્તિની એમ કે શાખા છે, તો ભક્તિની શાખામાં પણ હું માત્ર માણસને પામવાના, માણસને મળવાના પ્રયત્નમાં છું. એ રીતે પણ અજમાવી જોઈએ કે આટલો બધો એમ કે માણસ પ્રેમ કરે છે અઢળક, કેમ કે ભક્તિ એટલે ભક્તિને હું પ્રેમના એક એકદમ પ્યોરિફાઈડ એમ કે સ્વરૂપ તરીકે સ્વીકારું છું. એ પણ પ્રેમ જ છે. પ્રેમ મેલો હોય કે પ્યોરિફાઈડ હોય, શુદ્ધ હોય, પણ પ્રેમનું એમ કે એનું બંધારણ બદલાતું નથી. એટલે બાળકાવ્યથી માંડીને ભક્તિકાવ્ય સુધીમાં એ પ્રેમનું તત્વ રહેલું છે, પ્રેમ પામવાનું, પ્રેમ વહેંચવાનું. ને એને માટે આ મને કવિતાનું માધ્યમ એવું લાગ્યું છે કે એમાં કોઈ સીમાડા નથી. એમાં ભક્તિમાં પણ એ શબ્દ વપરાય છે, બાળગીતોમાં પણ એ શબ્દ વપરાય છે. જેટલો નિર્દોષ શબ્દ બાળકાવ્યમાં છે એટલો જ ભક્તિમાં, ભક્તિકાવ્યમાં પણ રહી શકે છે. એ મારા પ્રયત્નો એ જ છે કે મનુષ્યને નિર્દોષતાથી કે ભૂંફસવો, એને બિલકુલ હર્ટ ન થાય, બિલકુલ એને ઈજા ન થાય એ રીતે સ્પર્શવું. કારણ કે તો તમારી આ જે કાળજી છે એમાં આ પંક્તિઓ કઈ રીતે ફિટ બેસે? દાખલા તરીકે કે રામજી લુવાર ઉભો છે, કે છે કે ઘરાક આવ્યું છે બાપુ, 12-13 માં સાટું સધરી જશે, વેચી દેવી છે ને તલવાર, આમે તમારે પડી પડી કાટ ખાઈ છે, આપણું તો એવું દઈ દીધી, માગતલ મુંજાય આપતલ નહીં. આલા બાપુની કવિતા દ્વારા ગુજરાતી વ્યંગ કવિતામાં એક અલગ સ્થાન તમે મેળવ્યું છે, તો તમે વ્યંગ કવિતામાં પણ કઈ રીતે પ્રવેશ્યા? એ જ છે કે મનુષ્યની જે પીડા છે ને, ક્યારેક એ પણ ફંફસતા ફંફસતા હાથ લગી જતી હોય છે. એ જ્યારે સીધી રીતે ન કહેવાય ત્યારે વ્યંગથી આપણે કહેતા હોઈએ છીએ. કોઈને જો સીધી વાત કરીએ તો ઈજા પહોંચતી હોય છે. એટલે આ વાતને ટ્વિસ્ટ કરીને મૂકીએ તો કોઈના ઉપર એમ કે આળ ન આવે પીડા દીધાનું, અને વાત એમ કે પૂરતી અભિવ્યક્ત થઈ શકે. માટે આ વ્યંગ કાવ્ય એવું છે કે બિલકુલ કોઈની ઈજા કરવાનો ઈરાદો નથી, પણ જેને ઈજા થયેલી છે એની વાત અભિવ્યક્ત કરવાનો ઈરાદો છે. કે નાનકડું એક પતંગિયું રે ભાઈ, વેરી ગુડ, ઉડતું ઉડતું આવ્યું રે ભાઈ, વેરી વેરી ગુડ. તમે વન પ્રવેશ કર્યો પણ તમારું બાળપણ તો ગયું નથી, તે બાળ કાવ્યો અને બાળ વાર્તામાં દેખાય છે, તો આ બાળપણ તમે ક્યાં ગોપી રાખ્યું છે? મેં અગાઉ પણ કહેલું કે વન પ્રવેશ થાય છે પણ એ તો કાયાનો, મનનો તો એમ કે કોઈ મન ઉપર તો અધિકાર નથી. એટલે મન તો ગમે ત્યાં વિહાર કરી શકે, શૈશવથી માંડી તે વૃદ્ધાવસ્થા સુધી ગમે ત્યાં જઈ શકે. એટલે મારો દેહ છે એ વનમાં પ્રવેશ્યો છે, મારું મન તો ક્યાંક હજુ પણ શૈશવમાં હોય, ક્યાંક યુવાનીમાં હોય, એ ગમે ત્યાંથી એમ કે પોતાના સંવેદનો જે છે, જેવા સંવેદનો છે એવા મિત્રો સાથે ફરી આવે છે મારું મન. એટલે આ ઔપચારિક રીતે કહેવાય કે વન પ્રવેશ થયો છે, પણ હું એવું બહુ સ્વીકારતો નથી, ને એવા અનુભવ થાય છે. કારણ કે આ મારો પોતાનો અનુભવ છે કે હું વૃદ્ધ થઈ ગયો છું એવું બહુ કાંઈ લાગતું નથી. શરીરથી અલબત્ત લાગે છે, કેટલીક મર્યાદાઓ આવી જતી હોય છે, એ સ્વીકારવી પણ પડતી હોય છે. પરંતુ એક વાત સાથે અમે સહમત છીએ કે તમારો વન પ્રવેશ ભલે થયો, કાવ્યા ભલે 51 વર્ષમાં પ્રવેશી, વૃદ્ધત્વ તો આવ્યું નથી. અને બીજી વાત કે તમારી કવિતામાં તો જે લયનો છોડ છે એ તો યુવાનીનો જ છે, એમાં શંકાને સ્થાન નથી. બરોબર છે. એટલે હજી પણ એમ કે જે યુવાની ટકી રહી છે એ યુવાન મિત્રોને કારણે ટકી રહી છે, યુવાન મિત્રોની, યુવાન મિત્રોના પ્રેમને કારણે ટકી રહી છે. કારણ કે એણે મને હું વૃદ્ધ થયો છે એવી જાણ થવા દીધી નથી. તો યુવાન મિત્રો છે, યુવાની પણ છે, તો યુવાનીના કઈ તોફાનો ખરા કે નહીં? તોફાનોમાં એટલું કે આવા ઇન્ટરવ્યુ આપી શકું છું. અને હજુ પણ એમ કે નહીં તો 50 વર્ષે માણસને એમ કે ઢળતી સંધ્યા કહેવાય, સંધ્યામાં માણસને વિષાદ હોય, મને એવો કોઈ વિષાદ હજી સ્પર્શી શક્યો નથી. અને મારા મનમાંથી એમ કે સ્વયંભૂ આનંદ જન્મે છે, એટલે લાગે છે કે બાબા આમટે બહુ સરસ વાત કરી છે કે માણસમાં જ્યાં સુધી શ્રદ્ધા, જેટલી શ્રદ્ધા એટલો એ માણસ યુવાન. વાહ, સરસ. તો મારામાંથી હજી શ્રદ્ધા મરી પરવારી નથી, હજી શ્રદ્ધા એમ કે બળવત્તર બનતી જાય છે એનું. એટલે હું એમ કે યુવાનીમાં
દેહ એમ કે વૃદ્ધાવસ્થામાં જાય છે ને મન યુવાની તરફ જાય છે એવું મને લાગે છે.